न्यूज टॉप नाइन में हवे जोशुं टॉप नाइन सौराष्ट्र अने कच्छना समाचार। बोटादनी जनरल हॉस्पिटल में ऊर्जा प्रधान सौरभ पटेल की उपस्थिति में कोरोना वैक्सीनेशन शुभारंभ करवामां आव्यो हतो। सौरभ पटेल की हाजरी में आरोग्यकर्मियों ने रसी आपवामां आवी। वैक्सीन लेवानी साथे आरोग्यकर्मी में खुशी माहौल हतो। प्रथम तबक्का में डॉक्टर और पेरामेडिकल स्टाफ ने रसी आपवानुं काम चाली रह्युं छे। कुल 3216 हेल्थ वर्कर्स रजिस्ट्रेशन थयुं। एक केन्द्र बोटाद सरकारी हॉस्पिटल में शुरू करायो, जयरे बीजू केन्द्र बरवाड़ा तालुका भीमनाथ आरोग्य केन्द्र खाते शुरू कर आज प्रथम दिवसे बोटाद खाते 88 और भीमनाथ 70 आरोग्यकर्मी ने वैक्सीन आप आयोजन। बोटाद में सौथी पहला डॉक्टर धर्मेश व्यास ने रसी आप। जूनागढ़ जिलाना 3 सेंटर पर 300 वॉरियर्स ने रसीनो डोज आपवानुं आयोजन करायुं हतुं। जूनागढ़ में आरोग्य कर्मचारीए सौथी पहला रसी लीधी, जेमणे कोई पण आडअसर के दुखावो न थयानी वात करी। आ साथे एवी पण लोकोने अपील करी के लोको भय राख्या विना आगळ आवे अने रसी ले। कच्छमां 5 स्थळों पर वेक्सिनेशनों प्रारंभ थयो। भूजमां अदाणी संचालित हॉस्पिटल खाते जिला कलेक्टर अने राज्यना मंत्री तथा आरोग्य अधिकारीनी उपस्थितिमां प्रथम 10 फ्रंटलाइन वॉरियर्सने रसी अपाई हती। कच्छमां कुल 16,000 वेक्सिनना डोजनो जत्थो आव्यो छे, जेमांथी तबक्कावार वेक्सिन आपवामां आवशे। कोरोना वेक्सिन लीधा बाद कच्छना प्रथम कोरोना वॉरियर्स कांजी राठोड़े रसी सुरक्षित होवानुं कहीने अन्य लोकोने डर्या विना वेक्सिन लेवानी अपील करी हती। अमरेलीना खांभा मार्केटिंग यार्डनी चूंटणी में 14 बैठकों माटे मतदान थयुं। सोशल डिस्टन्स अने पोलीसना चुस्त बंदोबस्त साथे वहेली सवारथी मार्केट यार्ड में मतदान थयुं। धारी अने राजूला विधानसभा विस्तार में आवेला खांभा मार्केट यार्डनी चूंटणी माटे तंत्र द्वारा मास्क सेनिटाइजर सहित व्यवस्था करवामां आवी। भाजप अने कोंग्रेसे मार्केट यार्डनी चूंटणी में 14 उम्मीदवार उभा राख्या हता अने बंने पक्षोए पोतपोतानी जीतनो विश्वास व्यक्त कर्यो हतो। પોરબંદરના સાંસદ રમેશ ધડુકની અધ્યક્ષતામાં ગઈકાલે એરપોર્ટ ઓથોરિટીની બેઠક મળી, જેમાં રનવે લંબાવવા અને યાત્રીઓ માટે અને સુરક્ષા એજન્સીઓ માટે ખાસ પ્રકારની સુવિધા વધારવાની ચર્ચા કરવામાં આવી। 1,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ દેવભૂમિ દ્વારિકા, સોમનાથ, સાસણગીર, ગાંધીભૂમિ, પોરબંદર સહિતના શહેરો અને યાત્રાધામના સ્થળો પર પ્રવાસીઓને વધુ સુવિધાયુક્ત એરપોર્ટ મળી રહે તેની ચર્ચા આ બેઠકમાં થઈ। સૌરાષ્ટ્રમાંથી રૂપિયા 110 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું, જેમાં 2 શખ્સની ધરપકડ કરી દેવાય। બોગસ પેઢીઓ ઊભી કરી ખરીદ વેચાણના બોગસ બિલ રજૂ કરીને કરચોરી કરવામાં આવતી હતી, ત્યારે સેન્ટ્રલ જીએસટીએ 37 જેટલી બોગસ કંપનીઓ ઊભી કરીને આશરે રૂપિયા 110 કરોડના બોગસ વ્યવહારોના આધારે કરાતી કરચોરી ઝડપી। સકંજામાં આવેલા રાજપી મહેતા અને કેતન ગજ્જર ભાવનગર, રાજકોટ, સુરત, અમદાવાદ તથા મહારાષ્ટ્રમાં સ્ક્રેપ, સિરામિક અને કિચનવેર સહિતના બોગસ ઇનવોઇસ બનાવતા હતા, જેના આધારે રૂપિયા 17 કરોડથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી। આ કૌભાંડના તાર ભાવનગર સુધી લંબાતા હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં થોડા દિવસ અગાઉ જ 2 મોટા બોગસ બિલિંગ કૌભાંડ પકડાયા હતા, ત્યારે તે જ મોડસ ઓપરેન્ડીથી વધુ એક કારસ્થાન બહાર આવ્યું છે। ધોરાજીથી રાજકોટ તરફ જતી ખાનગી બસનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી ટ્રાવેલ સંચાલકો દ્વારા કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેવું જોવા મળ્યું। વિડીયોમાં જોઈ શકાય છે કે ખાનગી ટ્રાવેલ્સમાં ખીચોખીચ પેસેન્જર ભરવામાં આવ્યા। ખાનગી બસમાં મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના કેશોદમાં નિયમ ભંગ કરી વિદ્યાર્થીઓને ક્લાસીસમાં બોલાવવા અંગે ફરિયાદ થઈ। ધારા ક્લાસીસ દ્વારા ધોરણ 10 અને 12ના ક્લાસીસ શરૂ કરાયા। આ અંગે કેશોદ પોલીસે ધારા ક્લાસીસના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે। ગોંડલ બાદ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પણ મરચાંની મબલખ આવક થઈ। આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાંની 900 ભારીની આવક થઈ, જેથી ખેડૂતોને 2200થી લઈને 3200 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા, જે ગત વર્ષની સરખામણીએ 500 રૂપિયા વધારે છે। ખેડૂતોનું માનીએ તો અતિવૃષ્ટિને કારણે મરચાંનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું છે, જેથી ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે। સારા ભાવ મળવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે।